नमस्कार, अपना मेहमान कार्यक्रम ने अंदर आप सर्वे दर्शक मित्रों हार्दिक स्वागत अने अभिवादन छे। मित्रों, माणस एटले सामाजिक प्राणी एवं कहवाय, अने आपणे सौ आजे कॉन्क्रीटना जंगल में रहता प्राणीओ छीए, पण खरेखर आ कुदरते जे प्रकृति बनावी छे अने ए प्रकृति ने मानता जे वन्य जीवो जे वन्य प्राणीओ छे એ ખરેખર આ પ્રકૃતિને માણી રહ્યા છે, પણ આપણે સૌ એ પ્રકૃતિથી અને એ પ્રકૃતિના વન્ય જીવોથી ખૂબ જ દૂર છીએ। એને નજીકથી જોવા, એને નજીકથી જાણવા અને એની લાઈફ વિશે, એની જીવન વિશે આપણે જાણવા અને માણવા માટે કેટલાય એવા ફોટોગ્રાફર છે મિત્રો, કે જેઓ એને ખૂબ નજીકથી જોવે છે અને એની સાહજિક ક્ષણોને એ કેમેરામાં કેદ કરી લે છે। એટલી સરસ રીતે એ કેદ કરે છે કે આપણને એ તસવીરમાં એ જીવો જાણે બોલતા હોય એવું લાગે છે, સજીવન થઈ જાય છે એ તસવીરમાંથી એ જીવો। પણ એ તસવીરોને લેવી, એ તસવીરોમાં એ જીવોને કેદ કરવા એટલું આસાન નથી। એને આપણે સૌ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કહીએ છીએ, અને એવા કેટલાય વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે મિત્રો, કે જેમણે એમના જીવન જ એમાં ગાળેલું છે। પ્રકૃતિની વચ્ચે જંગલોમાં જઈને આવા પ્રાણીઓને એમણે ખૂબ સુંદર રીતે કેમેરામાં કેદ કર્યા છે, અને એના માટે એમને કેટલાય એવા પુરસ્કારો મળ્યા છે જેનાથી તે પુરસ્કૃત છે, સન્માનપાત્ર છે। અને આજે એવા જ એક પુરસ્કૃત આપણી વચ્ચે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઉપસ્થિત છે, ભૂષણભાઈ પંડ્યા। સર નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન છે અમારા કાર્યક્રમની અંદર। નમસ્કાર, થેન્ક યુ મિત્રો। હું સાહેબનો પરિચય શું આપું? એમનો પરિચય આપણે એમના જ શબ્દોમાં માણીએ। ભૂષણ પંડ્યા, રાજકોટમાં રહું છું, અને અમે, મારો પરિવાર છે એટલે મારા નાના અને મામા ને બધા, વર્ષો જૂનો સ્ટુડિયો હતો એટલે ફોટોગ્રાફી તો નાનપણથી જાણતો હતો, પણ વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફી લગભગ મેં 86-87 શરૂ કરેલી, અને સ્વાભાવિક રીતે જ ગીરમાં વધારે ફોટોગ્રાફી કરેલી છે। પણ એ સિવાય દુનિયાના દેશ અને દુનિયાના બીજા પણ ઘણા બધા 25-30 જેટલા જંગલોમાં ફોટોગ્રાફી કરું છું, અને ધીરે ધીરે ખાલી કોઈ પણ એક સ્પીસીઝ કે ફ્લેગશિપ સ્પીસીઝ કહેવાય, લાયન કે ટાઈગર, એના કરતાં બાયોડાયવર્સિટી એટલે કે નાના નાના જેટલા જીવ છે, જીવ જંતુ, વન્ય સૃષ્ટિ છે બીજી, એ બધાની ફોટોગ્રાફી મેં કરેલી છે। સર, આપને હું એ ખાસ પૂછવા માગીશ કે આપે આ કાર્યક્રમ એટલે કે વર્લ્ડ લાઈફ ફોટોગ્રાફી ક્યારથી શરૂ કરી અને કયા કારણોસર શરૂ કરી? હું ગીરમાં પહેલાં જ હતો નાનપણથી, ઘણા વર્ષોથી મારા પરિવાર સાથે લાયન શો જોવા માટે જતા હતા ત્યારે તો, અને હું જબ સ્કૂલમાં હતો ત્યારની વાત છે, આજથી લગભગ 50-55 વર્ષ પહેલાંની, તો કેમેરા ને બધું ઘરે રાખીને જતા હતા, એવું લાગે કેમેરા સાથે હોય ને તો કંઈક કામ કરવા જતા હોય કે ફંક્શન કરવા જતા હોય ને એવું લાગે। પણ હું નિયમિત ગીરમાં જવા લાગ્યો, અને મારી સાથે મારા જે ત્યાંના અમુક મિત્રો હતા એ લોકો કાયમ મારી સાથે ફરતા, અને એમની સાથે પરિવાર જેવો જ સંબંધ થઈ ગયો હતો, અને ક્યારેક એ લોકો મને દેખાડે એક નાનકડો ફોટો દેખાડે કે જો આ ફલાણા ભાઈ મુંબઈથી આવ્યા હતા ને આ મને સિંહનો ફોટો આપ્યો, કેવો છે? એટલે હું કહું કે સરસ છે, પણ ત્યારે કોઈ પાસે ફોટા હતા જ નહીં, ઘણા લોકો આવતા પણ કોઈને ફોટા આપતા નહીં, તો મને એમ થયું કે આના કરતાં સારી ફોટોગ્રાફી તો હું કરી જ શકું અને આ બધા મિત્રોને તો આપી શકું। એટલે સાસણના ગીરના જે કાંઈ મારા બધા મિત્રો હતા અને સ્ટાફના બધા ભાઈઓ બહેનો હતા એ બધાને આપવા માટે મેં ફોટોગ્રાફી શરૂ કરી, અને આજની તારીખ સુધી જેટલા લોકો તે મળે છે એ બધાને હું સિંહના ફોટા, જાણીતા હોય કે અજાણ્યા હોય, બધાને હું આપું છું। વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરવા માટે શું આપણે જંગલમાં જવું જરૂરી છે?
કારણ કે ત્યાં તો વાઘ દીપડા સિંહ જેવા આવા ખૂંખાર પ્રાણીઓ હોય તો આપણને ડર ના લાગે કે આપણું શું થશે, ક્યારેક કોઈ અણબનાવ બની જશે, એવો ડર ના લાગે. દેવળિયા જેવા સફારી પાર્ક છે તો એમાં પણ આપણે ફોટોગ્રાફી ના કરી શકીએ કે એવું ના બની શકે એમ, કે આના માટે આપણે જંગલમાં જ જવું પડે એમ. કોઈ પણ રીતે કોઈ પણ પક્ષી કે પશુને રિસ્ટ્રિક્ટ કરેલું હોય, બંધિયાર અવસ્થામાં, કેપ્ટિવિટીમાં હોય, જેમ કે દેવળિયામાં છે, સેમી કેપ્ટિવ કન્ડિશન કહેવાય, સકરબાગ જેવું ઝૂ હોય કે રાજકોટ ઝૂ હોય, એ કેપ્ટિવિટી કે ફૂલ્લી કેપ્ટિવ કન્ડિશન કહેવાય, એમાં ફોટોગ્રાફી તો થઈ શકે, પણ એ વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફીની વ્યાખ્યામાં નથી આવતું. આપણે કુદરતી વાતાવરણમાં રહેતા પશુ પક્ષીઓના જે ફોટા પાડીએ એ જ વાઇલ્ડલાઈફમાં આવે. એના માટે જરૂરી નથી કે જંગલમાં જ જવું પડે. આપણે રાજકોટની બહાર જઈએ કે આપણે બગીચામાં જઈએ તો ત્યાં પણ આપણે ઘણી સારી અમુક સ્પીસીઝ મળી શકે, એની ફોટોગ્રાફી થઈ શકે. મેં અહીંયા ફોટા આપેલા છે તો એમાં અમુક ફોટા મેં પાડ્યા છે, સોસાયટીમાં પાડેલા છે અમુક પક્ષીઓના, પણ એને કોઈ પણ રીતે રિસ્ટ્રિક્ટ કરેલા નથી એટલે વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફી કહી શકાય. તો સર, તમે અત્યાર સુધી કેટલા જંગલોમાં ફોટોગ્રાફી કરી છે? કે જંગલ, દરેક જંગલની પોતપોતાની ખાસિયત હોય છે, પોતપોતાની રીતે એ બીજા કરતાં યુનિક હોય છે, અલગ જ હોય છે. કુદરતી સૌંદર્યની દ્રષ્ટિએ જોઈએ તો આપણને ભારતમાં કોર્બેટ નેશનલ પાર્ક છે એ સૌથી સુંદર કહેવાય છે, પરંતુ હું કોર્બેટે જઈ આવ્યો છું અને વાઇલ્ડ એસ સેન્ચ્યુરી જે કચ્છના રણમાં છે ત્યાં પણ જઈ આવ્યો છું. મારી દ્રષ્ટિએ બેય સરસ છે. અને કોઈ પણ સ્પીસીઝની ફોટોગ્રાફી કરવી હોય, જેમ કે આપણે ટાઈગરની જ ફોટોગ્રાફી કરવી હોય તો ટાઈગર ફોરેસ્ટ હોય એમાં જવું પડે, એવી રીતે લાયનની ફોટોગ્રાફી કરવી હોય તો ગીરમાં જવું પડે કે આફ્રિકા જવું પડે. અને મેં અત્યાર સુધીમાં લગભગ 25-30 જેટલા સેન્ચ્યુરીઝ અને નેશનલ પાર્કમાં ફોટોગ્રાફી કરેલી છે. અને ગીરમાં, ગીર વેળાવદર જેવા વિસ્તારોમાં તો ગણતરી ભૂલી ગયો છું કેટલી વખત ગયો છું, 100 ઉપર તો ગયા પછી મેં ગણતરી બંધ કરી દીધી છે, પણ હજી મને એમ થાય છે કે હજી કંઈક રહી જાય છે, હજી કંઈક કરવું જોઈએ. અત્યારના ઘણા યુવાનો એવા છે સર કે જે લોકો વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફીને એનું કરિયર બનાવવા માગે છે, એમાં એ આગળ વધવા માગે છે. તો સર, હું આપને એ ખાસ પૂછવા માગીશ અને આપ અમારા દર્શક મિત્રોને એ જણાવો કે એમાં કેવી રીતે કરિયર બનાવી શકાય, કેવી રીતે આગળ વધી શકાય, એમાં કોઈ એવો કોર્સ, સ્પેશિયલી એવા કોઈ કોર્સ થાય છે? આજકાલ સોશિયલ મીડિયાના હિસાબે અને ડિજિટલ ટેકનોલોજી અવેલેબલ છે, ઇવન મોબાઈલમાં પણ સારી ફોટોગ્રાફી થઈ શકે છે સારા કેમેરા હોય તો વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફી ઘણા બધા લોકો કરવા માંડ્યા છે. અને મને પણ ઘણાય દૂર દૂરથી યુવાનો અને ઇવન એના પેરેન્ટ્સ પણ પૂછે છે કે અમારે તમારી પાસે શીખવું છે. એટલે હું પૂછું કે તમારે શેના માટે શીખવું છે અને તમે શું કરો છો, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે. મારી પોતાની વાત કરું તો મારા મધર છે એ બહુ સારા ગાયનેકોલોજિસ્ટ હતા અને એ ફેમિલીનું ધ્યાન રાખતા હતા અને મારું પણ ધ્યાન રાખતા હતા, એટલા માટે હું જંગલમાં જઈ શકતો હતો. વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફી ખૂબ જ ખર્ચાળ છે, ખૂબ જ સમય માગી લે છે અને એનાથી વાહ વાહ મળશે પણ એનાથી કેરિયર નહીં બને, કારણ કે વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફની કોઈ માર્કેટ છે નહીં, કોમર્શિયલ માર્કેટ નથી. પણ જેને જંગલની સેવા કરવી છે કે ભાઈ મારે આનાથી અવેરનેસ ફેલાવવી છે અને લોકોમાં અને બાળકોમાં અને આવતીકાલની પેઢીમાં જાગૃતિ ફેલાવવી અને જંગલ કેવી રીતે બચાવવા, પશુ પક્ષીઓનું કેવી રીતે સંરક્ષણ કરવું એ બહુ જ જરૂરી છે. એ જેને કરવું હોય એ વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફી કરે તે વધારે ઉચિત રહેશે. સર, આપ ગુજરાત રાજ્ય સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઈફના સભ્ય છો, તો સર હું આપને એ ચોક્કસ પૂછવા માગીશ કે આ બોર્ડ છે એ શું કાર્ય કરે છે અને એના સભ્ય બનવા માટે આપણે શું કરવું જોઈએ? સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઈફ છે એક એવું બોર્ડ છે કે જેને જંગલની અંદર કાંઈ પણ કામગીરી કરવાની હોય તો સરકારને એ માર્ગદર્શન આપે અને સલાહ આપે કે આ વસ્તુ કરવા જેવી છે કે નહીં અને મંજૂરી આપે, અને અથવા તો મંજૂરી ન આપે પણ એના ચેરપર્સન તરીકે મુખ્યમંત્રી હોય અને વાઇસ ચેરપર્સન છે એ ફોરેસ્ટ મિનિસ્ટર હોય. આ એક સ્ટેચ્યુટરી બોર્ડ છે અને વાઇલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ પ્રમાણે દરેક રાજ્યમાં એક જરૂરી હોય, જરૂરી છે. અને એમાં 30-35 જેટલા સભ્યો હોય છે
મારા જેવા એનજીઓઝ હોય એવા 8-10 સભ્ય હોય અને બાકીના બધા એક્સ ઓફિશિયો હોય. માનવામાં આવે છે ને કહેવાય છે કે આજથી લગભગ 100-125 વર્ષ પહેલાં ગીરના જંગલોની અંદર સિંહોની જે સંખ્યા છે એ ખૂબ જ ઓછી થઈ ગઈ હતી, લગભગ 1-1.5 ડઝન જેવી થઈ ગઈ હતી, એટલી બધી ઓછી સંખ્યા થઈ ગઈ હતી. અને તેને કારણે જે એશિયાઈ સિંહો છે એને તે બધા જ ઇનબ્રિડિંગનો ભોગ બનેલા છે. તો સર, અને જેનેટિક રીતે પણ તે લોકો ખૂબ જ નબળા છે, તો એના વિશે આપ શું કહેવા માગો છો સર? ગીરના જૂનાગઢના નવાબ સાહેબના દિવાનશ્રીએ એક ગણતરી કરેલી, એમાં એમણે આ ફિગર આપેલો 12-20નો કે આટલા સિંહો વીધા છે. પરંતુ એ સાચું નથી, કારણ કે એ વખતે સિંહ ગણતરીની ઘણી બધી લિમિટેશન હતી અને વિસ્તારની પણ લિમિટેશન હતી. એમના નવાબ સાહેબની હકુમત સિવાયના વિસ્તારમાં પણ ઘણી જગ્યાએ સિંહ હતા. આજે પણ જેમ ગીરની બહાર છે એમ ત્યારે પણ એમની હકુમતની બહાર ઘણા સિંહ હતા. અને એના ઓથેન્ટિક ડોક્યુમેન્ટ્સ પણ છે, હિસ્ટોરિયન્સ છે, એમણે એની ઉપર આર્ટિકલ્સ પણ લખેલા છે, એના પેપર પણ પબ્લિશ થયેલા છે. એ પ્રમાણે સિંહની સંખ્યા 60-100ની વચ્ચે હતી. એ પણ જોકે ઓછી જ કહેવાય, પણ ઇનબ્રિડિંગ અને જિનેટિક બોટલનેકની વાત જે આવે છે એના પણ કોઈ સાયન્ટિફિક સ્ટડી નથી અવેલેબલ. પણ એમ માનવામાં હતું કે ભાઈ 12 સિંહ હોય તો એ જિનેટિકલી વીક જ હોય. પરંતુ 2012માં વાઇલ્ડલાઈફ ઇન્સ્ટિટ્યૂટના સિનિયર સાયન્ટિસ્ટ ડૉક્ટર ઝાલા સાહેબ અને ડૉક્ટર કૌશિક બેનર્જીએ એક પેપર પબ્લિશ કરેલું છે. એમાં ઘણા બધા એમણે આધારભૂત તથ્યો ઉપર પેપર પબ્લિશ કરેલું છે કે સિંહ અને રોયલ બેંગોલ ટાઈગર એ બે જિનેટિકલી એકસરખા જ છે. સિંહ કોઈ પણ રીતે નબળો નથી. અને ક્યાંય કોઈ વિસ્તારમાં અપવાદરૂપ કિસ્સામાં ઇનબ્રિડિંગ થતું હશે, પણ એ સિંહોમાં પ્રોબ્લેમ છે એવું કોઈ રીતે કહી શકાય નહીં. સર, હું આપને ખાસ પૂછવા માગીશ કે આફ્રિકાના જંગલોમાં પણ આપણે વાત કરીએ એમ કે સિંહો છે અને એશિયાઈ જંગલોમાં પણ સિંહો છે, તો એશિયાઈ જંગલોના સિંહો અને આફ્રિકાના જંગલોના જે સિંહો છે એની વચ્ચે શું તફાવત છે? અને આપણા જે ગીર વિસ્તાર છે કે આજુબાજુમાં જે કોઈ વિસ્તારો છે ત્યાં જે એશિયાઈ સિંહો છે તો એની પ્રજાતિ કેટલી છે? આમાં એક સ્પષ્ટતા કરવી જરૂરી છે, ઘણા લોકોને ખ્યાલ નથી. અગાઉ સિંહની આખા વિશ્વમાં લગભગ 9 જેટલી પ્રજાતિ આઈડેન્ટિફાઈ કરેલી હતી, સ્પેસિફાઈ કરેલી હતી. પણ 2017માં IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, એમના 20થી વધારે વૈજ્ઞાનિકોએ, એમાં ઇન્ડિયાના પણ હતા, ગુજરાતના પણ હતા સાયન્ટિસ્ટ, એ બધાએ સાથે મળીને એક બહુ ડિટેલમાં સ્ટડી કરી અને પછી જાહેર કર્યું છે. એમાં ઘણી બધી સ્પીસીસને એ લોકોએ રિક્લાસિફાઈ કરેલી છે. એમાં લાયન માટે એમ કહેવાય છે કે અત્યારે 2 જ સ્પીસીસ છે વર્લ્ડમાં, એનું સાયન્ટિફિક એકનું નામ છે પેન્થરા લિયો મિલાનો કૈટા અને પેન્થરા લિયો લિયો. આ 2 જ સ્પીસીસ છે અને એ 2 બંને આફ્રિકામાં છે, અને સેન્ટ્રલ અને વેસ્ટ આફ્રિકામાં પેન્થરા લિયો લિયો છે. અને ભારતમાં એટલે કે એશિયામાં જે સિંહો આવ્યા એ વર્ષો પહેલાં વેસ્ટ આફ્રિકામાંથી અને સેન્ટ્રલ આફ્રિકામાંથી આવેલા, અને એ પણ પેન્થરા લિયો લિયો જ છે. એટલે સાયન્ટિફિકલી એશિયાટિક અને આફ્રિકન લાયનમાં કોઈ ફર્ક નથી. જે કાંઈ આપણને ડિફરન્સ દેખાય છે એ બહારી દેખાવના હિસાબે છે. એમનો એપિરિયન્સ છે, સાઇઝ છે, કેશવાળી છે, પૂંછડીનો ભાગ છે, બેલી ફોલ્ડ છે, એને હિસાબે છે. પણ આ સાયન્ટિસ્ટે એવું કીધું છે કે જિનેટિક સિક્વન્સિંગથી જે આપણે ક્લાસિફિકેશન કરીએ ને એ જ સાચું છે. બહારી દેખાવથી કરીએ ને, એરિયાને હિસાબે કરીએ ને, એ ક્લાસિફિકેશન બરાબર નથી. ગીરમાં પણ આપણે જુદા જુદા વિસ્તારમાં જઈએ ને તો લાયન આપણને જુદા જુદા દેખાશે. ગીર ઇસ્ટમાં જઈશું તો ગ્રાસલેન્ડ વધારે છે, ત્યાં થોડા મોટા દેખાશે, કેશવાળી વધારે કાળી દેખાશે. કોસ્ટલ એરિયામાં જઈએ તો ત્યાં એટલા બધા કાંટાળો વિસ્તાર છે, ગાંડા બાવળ છે, તો ત્યાંની કેશવાળી નાની દેખાશે. એટલે જુદા 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 વિસ્તારમાં હેબિટન્ટને હિસાબે આ ડિફરન્સ હોઈ શકે છે, પણ જિનેટિકલી એ જુદા નથી. ધીમે ધીમે જંગલ વિસ્તાર ઘટી રહ્યો છે અને પ્રાણીઓની સંખ્યા ઘટી રહી છે સર, તો એ વિશે હું તમને ખાસ એ પૂછવા માંગીશ કે એનું
આપણા જીવન ઉપર કેવી રીતે અસર પડે છે? જો સ્થાનિક લોકો અને બીજા લોકો એનું રક્ષણ નહીં કરે તો ખાલી સરકાર નહીં કરી શકે. આપણે એને પૂરેપૂરું યોગદાન આપવું જોઈએ અને એને મદદ પણ કરવી જોઈએ સરકારને. અને કોઈ ખોટી રીતે જંગલમાં શિકાર ન થાય, કોઈ લાકડા કપાય નહીં, જંગલનો વિનાશ ન થાય એ ધ્યાન રાખવું જોઈએ. માણસો જે અત્યારે જંગલમાં રહેવા માંડ્યા છે, આજે વન્ય પ્રાણી સિંહ વાઘ દીપડા મનુષ્યની વસ્તી વચ્ચે કેટલો ટાઈમ રહી શકશે? અત્યારે આવે છે તો ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. તો જંગલને બચાવવું ખૂબ જરૂરી છે. અને એક કહેવત એવી છે કે જંગલ એ નદીની માતા છે. જો આપણે મનુષ્ય સ્વભાવ છે એ થોડોક સ્વાર્થી છે અને થોડોક નેગ્લિજન્ટ પણ છે. આપણે સ્કૂલમાં ભણાવવામાં આવે છે કે નદી અને ઓક્સિજન છે એ જંગલ આપે છે, પણ એ લોકો કેટલા લોકો એ યાદ રાખે છે? જો જંગલ નહીં હોય તો વરસાદ નહીં આવે, કાર્બન ડાયોક્સાઇડ લઈને હજારો લાખો ઝાડ છે એ આપણને ઓક્સિજન આપે છે એ નહીં મળે. અને એને હિસાબે અત્યારે જે ક્લાઇમેટ ચેન્જ આવે છે, ગ્લોબલ વોર્મિંગ થઈ ગયું, આખી દુનિયા સર્વનાશના આરે ઊભી છે. તો જંગલો જેટલા છે એ નહીં બચાવીએ અને જ્યાં કપાઈ ગયા છે ત્યાં નવા ઝાડ નહીં વાવીએ, તો આપણે જે ડાળ ઉપર બેસીએ છીએ એ જ આપણે હાથે જ કાપીએ છીએ. આપણા બાળકો માટે કંઈ નહીં બચે. આપે ખૂબ જ બધા ફોટોગ્રાફ્સ લીધેલા છે આપની આટલી લોંગ કેરિયરની અંદર, તો એમાં આપને મનગમતો સૌથી સરસ ફોટો કયો છે અને આપને કયા સમયે કે કઈ ફોટોગ્રાફી વખતે ખૂબ જ એક આત્મીયતાનો અને એક અંદરથી આનંદનો અનુભવ થયો હતો એ અમારા દર્શક મિત્રોને ચોક્કસ જણાવજો. દરેક ફોટા પાછળ કંઈક ને કંઈક ઇતિહાસ હોય છે, કંઈક કંઈક આનંદ હોય છે. અને શ્રેષ્ઠ ફોટો કયો કહેવો એ તો મારા માટે બહુ મુશ્કેલ છે. મને એમ છે કે હજી કદાચ બાકી છે, હવે પડશે. પરંતુ અમુક યાદગાર ફોટા લઈ શકાના છે કુદરતના આશીર્વાદથી. એમાં એક સિંહણ અને 5 બચ્ચા પાણી પીવે છે એ મેં 1995ની ગણતરી પૂરી થઈને બીજા દિવસે લીધેલો, 19મી મેના રોજ. એક સિંહણની સાથે વધારે બચ્ચા હોય પણ બીજી સિંહણના હોય. આપણે એશિયાટિક લાયનેસ છે એ સામાન્ય રીતે 2 કે 3 બચ્ચાને જન્મ આપે છે. મેં જે ફોટો લીધેલો એમાં એના 5 તંદુરસ્ત બચ્ચા દેખાય છે. અને એ સમયે એમ કહેવાતું કે એ ફોટો એક બહુ યાદગાર ડોક્યુમેન્ટ છે. પછી વેળાવદરમાં મેં એક ફોટો લીધેલો, એમાં આગળ બ્લેકબક છે અને પાછળ વરુ છે. એ પ્રે અને પ્રિડેટર બંને એકબીજાની સાથે એક જ ફ્રેમમાં આવી ગયા છે. એ પણ બહુ યાદગાર ફોટો છે. વરુ ઉપર જે લોકો રિસર્ચ કરે છે એ લોકોને બહુ ગમે છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટ છે ડૉક્ટર ઝાલા સાહેબ, એમણે પણ મારી પાસે ફોટો માગેલો કે મારો ફેવરિટ છે, મેં એમને પણ મોકલાવેલો. પછી દરિયા કિનારે એક સિંહણનો ફોટો મેં પાડેલો, એ પણ બહુ યાદગાર છે. દરિયા કિનારે સિંહો તો રહે છે પણ સિંહ સામાન્ય રીતે પાણીની નજીક નથી જતા. તો સિંહ દેખાતા હોય અને પાછળ પાણી દેખાતું હોય દરિયાનું, એ ફોટો મેં 1996ના ડિસેમ્બરમાં લીધેલો. એ પણ આજની તારીખ સુધી બહુ જ યાદગાર ફોટો છે. એ સિવાય ગીરમાં એક વખત એક ક્રોકોડાઇલ જુવેનાઇલ હતું નાનું, એનો સિંહણ શિકાર કરી અને મોઢામાં પકડીને લઈ જાય છે. એ પણ ત્યારે એમ કહેવાતું કે મને એમ છે 93 કે 94ની સાલનો છે. ત્યારે એમ જાણવા મળ્યું હતું કે આફ્રિકામાં પણ એવો કોઈ રેકોર્ડ નથી કે ક્રોકોડાઇલનો શિકાર સિંહે કરેલો હોય. એટલે આ બધા ઘણા યાદગાર ફોટા છે. અને ગીરમાં આપણે બહુ મોટા પ્રાઇડ્સ નથી, તો મેં 1 12નો અને 1 13 સિંહનો, 2 સિંહણ અને 11 બચ્ચાનો ફોટો લીધેલો 1999માં. એ પણ યાદગાર ફોટો છે. અને થોડા સમય પહેલાં મારી પત્ની પ્રીતિએ ગયા મહિને જૂન મહિનામાં એક 18 સિંહનો ફોટો લીધો, એ આજની તારીખે રેકોર્ડ કહેવાય. એની પાસે એક નાનકડો કેમેરા હતો અને એ ફોટાને વિડીયો લેતી હતી 1-7ના ગ્રુપનું. ત્યારે એની સાથે બીજું 13નું ગ્રુપ આવીને બેસી ગયું. અને પ્રીતિ તો પહેલી વખત વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરતી હતી, કેમેરો પણ એનો એવો કોઈ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી માટેનો નહોતો, છતાં બહુ સરસ ફોટો એણે લીધેલો છે. એટલે આ બધા બહુ યાદગાર પ્રસંગો છે. મિત્રો, વાઇલ્ડલાઇફ જે ફોટોગ્રાફી છે એ એટલી આસાન નથી હોતી.
એના માટે ખૂબ સમય આપવો પડે છે અને કેટલાય જોખમ પણ ખેડવા પડે છે. અને સર, અમને એવું જાણવા મળ્યું છે કે આપનો એક ગંભીર કાર અકસ્માત થયો હતો, તો સર એના વિશે થોડું અમારા દર્શક મિત્રોને આપ જણાવજો. ત્યારે એક રાત્રે ખૂબ જ વરસાદ હતો અને વચ્ચે કંઈ એક નાનું ખડેલું એટલે નાનો પાડો આવી ગયો અને ગાડી બ્રેક મારી ત્રણ ચાર ગલગોટિયા ખાઈ અને મધુવંતી ડેમના ખાડામાં પડી ગઈ. ત્યારે મને સ્પાઇનલ ઇન્જરી થયેલી, સીટું વર્ટિબ્રા છે એના કટકા થઈ ગયેલા અને ડોકથી નીચે સુધી બધું જ આખું ખોટું હતું, પેરાલિટિક હતું. હું 7-8 મહિના હોસ્પિટલમાં રહીને પાછો આવ્યો અને ડૉક્ટરે ગેરંટી આપી હતી કે તમે બચી જશો પણ તમે ક્યારેય ચાલી નહીં શકો. આજે કુદરતની મહેરબાની, સિંહના આશીર્વાદ અને વડીલોના આશીર્વાદથી ચાલવા માંડ્યો છું. મિત્રો, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી શું છે, કેવી રીતે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર બની શકાય અને આપણી પ્રકૃતિ સાથે અને વન્ય પ્રાણીઓ સાથે કેવી રીતે તાલમેલ બેસાડી અને એમને હંમેશ માટે એની લાક્ષણિક મુદ્રાઓમાં કેવી રીતે કેમેરામાં કેદ કરી શકાય એ આપણને ખૂબ જ સુંદર રીતે ભૂષણભાઈ પંડ્યાએ જણાવ્યું છે. અને મને આશા છે કે આપ સૌને જાણવા મળ્યું હશે, નવી પેઢીના વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરોને પણ ઘણું બધું આજે અમારા આ કાર્યક્રમ દ્વારા જાણવા મળ્યું હશે. તો આવો જ એક સુંદર મજાનો બીજો ટોપિક લઈને અમે આપની સમક્ષ આવશું. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર.